હું કેશોદ તાલુકાના મેસવણ ગામના સરપંચ રમેશભાઈ વસરામભાઈ લાડાણી. હાલ ઘણા સમયથી મારા ગામની અંદર દારૂની પ્રવૃત્તિ વધતી જાય છે અને દારૂ પીપી અને જે આતંક મચાવે છે, છેલ્લા અઠવાડિયાથી આ દારૂ પીપી અને આવારા તત્વો ખુલ્લેઆમ બજારની અંદર ગમે એને ગાળો દઈ દે છે, ગમે એની દુકાનો બંધ કરાવે છે અને મન ફાળે એવો વર્તન કરે છે અને હાથમાં ઘાતક હથિયારો લઈ અને મન પડે બજારની અંદર રાત્રિના નીકળે છે. જ્યારે ખાતાકીને ફોન કરીએ તો આવવામાં થોડુંક લેટ થાય છે, કલાક અડધી કલાક, એટલા માટે એ પાછો વયો જાય છે. એટલે મારી તંત્રને વિનંતી છે કે આ મેં ફરિયાદી જૂનાગઢ જિલ્લા કલેક્ટર સુધી કરેલી છે અને એસપી સાહેબને જૂનાગઢ પણ કરેલી છે અને અહીંયા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ મારે ઇલેક્ટ્રિપેડમાં અરજી દીધેલી છે. એટલે આ અમારા ગામની અંદર દારૂ પ્રથા બંધ થાય અને દારૂનું વેચાણ બંધ થાય એવી ગામ લોકોની માંગણી છે અને જ્યાં સુધી આ પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી વેપારી એસોસિએશન દુકાનો ખોલવામાં નહીં આવે. કેશોદ તાલુકાના મેસવાણ ગામથી ચંદુભાઈ બોલું છું. આ ગામની અંદર આજે ઘણા સમય થયા આવારા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. આવારા તત્વો ખુલ્લામાં તલવારો છરી જે કંઈ હાથમાં હોય અથવા તો દારૂ પીને પણ આવા ઘાતક હથિયારો લઈ અને ગામમાં નીકળે છે, બજારમાં નીકળે છે, જેને તેને ધાકધમકી આપે છે. બેનું દીકરીઓની આગળ, બેનું દીકરીઓ જાહેરમાં ડંકી ઉપર પાણી ભરવા જતી હોય તો એમની આગળ જેમ તેમ અભદ્ર વર્તન કરે છે, એવું ખરાબ ખરાબ કાર્યો કરે છે. અને આજે અમારે આ ગામની અંદર હવે તહેવારના દિવસો આવી રહ્યા છે, તહેવાર પણ છે, તો ગામે તહેવાર મનાવવો કે આનાથી બી એને ઘરમાં ભરાઈ રહેવું. મારું નામ શિલ્પાબેન ભરતભાઈ. આ શું ઘટના બની છે મેસવાણમાં? આ મેસવાણમાં દારૂ પીપીને લોકો જી અમને દેવી પૂજક લોકોને હેરાન કરે છે. અમે મજૂરીએ જતા હતા તો પણ અમને આજ રોકાશે. બીકને મોટે અમે ક્યાંય પણ કામે નથી ગયા. હીરા ઘણવા જતા હતા છોકરાને, એ છોકરાને પણ ચાર પાંચને રાતે પણ માર્યા છે અને સવારમાં પણ માર્યા છે. આ અંગે સરપંચને તમે ફરિયાદ કરી હતી? હા, અમે બધાને જાણ કરી છે. અમારી માંગણી એવી છે કે આ બધું સુધારો. ડંકી અમને જે હેરાન કરે છે ને અમને હેરાન કરે. કેટલા છોકરાઓ છે, કોઈના નામ યાદ હોય તો? નામ છે એક મયુરભાઈ મહેશભાઈ.